ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ, જેની કોડીનાર તાલુકાના ડોળાસા સબયાર્ડ ખાતે હરાજી શરૂ કરવામાં આવી હતી। પ્રથમ દિવસે ખેડૂતોને પ્રતિમણ ઊંચામાં 2250 અને નીચામાં 1860 જેટલા ભાવ મળ્યા હતા। આ પ્રકારના બજાર ભાવ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ ખૂબ સારા માનવામાં આવી રહ્યા છે। હરાજીનો પ્રથમ દિવસ હતો ત્યારે આજના દિવસે 500 મણ કપાસની આવક ડોળાસા સબયાર્ડમાં થઈ છે। આગામી દિવસોમાં હજુ પણ કપાસની આવક વધવાની પૂરી શક્યતાઓ ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી છે। આજે ડોળાસા યાર્ડમાં સૌ પ્રથમવાર 500 મણ ઉપરની આવક થઈ છે કપાસની, અને દરેક ખેડૂતો ભાવ સારા મળવાથી ખુશખુશાલ છે, અને 2261 રૂપિયા સુધી ઊંચામાં ખેડૂતોને ભાવ મળ્યા છે, જે માટે ખેડૂતોમાં પણ હર્ષની લાગણી છવાય છે। વેપારીનું તો કહેવું છે કે ભાવ અત્યારે પણ સારા છે અને આગામી દિવસોમાં પણ કપાસના ભાવ બહુ સારા રહેશે એવું કહેવું છે। ખેડૂતોનું કહેવું છે કે પાછલા વર્ષો કરતાં ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ ખર્ચ અને મહેનત પ્રમાણે ભાવ ઓછા મળી રહ્યા છે। કપાસમાં ભેજ લાગવાને કારણે હાલ ભાવ ઓછા મળી રહ્યા હોવાની વાત કહી હતી, તેમજ વરસાદ અને ઈયળના ત્રાસને કારણે ઉત્પાદન ઓછું હોવાથી ભાવ વધુ આપવાની ખેડૂતોએ માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં જે પ્રમાણે ખર્ચ વધ્યો છે તે પ્રમાણે ભાવ મળતા નથી। ખેડૂતોએ માંગ કરી હતી કે પ્રતિ મણ 3000 ભાવ મળવો જોઈએ। આજે 2100-2200 ભાવ છે બરોબર, પણ આજે ભેજમાં બિનમાં છે એટલે ભાવ તો બરોબર, પણ અત્યારે પાછો જો ભેજ વયો જાય ને કપાસ સારા આવે તો એના 3500 સુધીનો ભાવ રહેવો જોઈએ, આ ખેડૂતની માંગ છે। આ કપાસ અટાને આવે 300 રૂપિયા દાડી છે, નેદા મનની મજૂરી ગણો, દવાના ખર્ચ ગણો, ખાતર ગણો, છતાંય પણ ખેડૂતને છેલ્લા 2200 સુધીનો ભાવ આવે એટલે ખેડૂત વયા જાય, કોઈ ખેડૂત બોલતા નથી। બજાર છેલ્લી 3000 સ્ટાર્ટ થવી જોઈએ, 3000 સુધીનો બજાર રહે તો ખેડૂતને ભાવ મળે, 2500-3000 મળે તો સારું, કે 50% તો કપાસ બગડી ગયા, 50% છે હારા। કમોસમી વરસાદ અને કપાસના પાકમાં ઈયળના ત્રાસને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોનું કહેવું છે કે નુકસાનીને કારણે પૂરો પાક ઉતરતો નથી, કોઈને 50% અથવા કોઈને માંડ વધુમાં વધુ 80% પાક ઉતરે છે, તેમાં પણ ભેજ લાગી જવાને કારણે નુકસાન સહન કરવું પડે છે, જેથી જો સારા ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થાય। ઉત્પાદનમાં અત્યારે તો આ ભેજ પ્રમાણે વરસાદને વધારે લીધે એટલે ઉત્પાદન તો ઘટે જ છે, 50% જેવું જ રહે, એમાં કંઈ 100-100% કે 70% થાય, 50% ઉત્પાદન રહેશે। એનું કારણ કે એલનું પ્રમાણ વધી ગયું, પછી વરસાદનું પ્રમાણ, પાણી જા ભરાના એ કપાવ વયા ગયા, એનો ભાવ રહેવો જોઈએ છેલ્લો 3-4 હજાર તો ભાવ રહેવો જોઈએ, ખેડૂત તો પણ વધે, બાકી આમાં શું વધે? ખર્ચો તો મારે જો આ 10 મણ લાવ્યો ને, 10 મણમાં 15 તો દાડિયા જોઈ ગયા, 15-43-4500 રૂપિયા તો ગયા અમારા, આ રિક્ષા ભાડું 500 રૂપિયા, અમે 2 જણા ગણો તો હજી તો ઉતારવાના કેટલો ખર્ચ થાય। ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારને લીલી નાઘેર તરીકે કૃષિ જગતમાં ઓળખવામાં આવે છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મગફળીની સાથે હવે કપાસનું વાવેતર પણ સતત વધી રહ્યું છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અપૂરતા ભાવ અને વધુ ખર્ચને કારણે કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ચાલુ વર્ષે જિલ્લામાં કપાસનું નોંધપાત્ર 18,940 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે। કમોસમી વરસાદ, ઈયળનો ત્રાસ તેમજ કપાસમાં આવેલા રોગને કારણે કપાસના પાક ઉપર માઠી અસર પડી છે, તેમ છતાં આજે ડોળાસા માર્કેટિંગ યાર્ડમાં સારા કપાસના બજાર ભાવ 2260 સુધી જોવા મળ્યા હતા। પ્રથમ દિવસના ભાવને લઈ કેટલાક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે મોટાભાગના ખેડૂતો ખર્ચ પ્રમાણે વધુ સારા ભાવની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।